नमस्कार दर्शक मित्रों, हूँ शीतल मेहता, न्यूज ऑफ कच्छ में आपनु स्वागत छे। आज 29 सप्टेम्बर 2022 जोईए आजना समाचार। परणित के अपरणित महिला ने सेफ गर्भपात नो हक छे तेम सुप्रीम कोर्टे महत्वनो चुकादो आप्यो। जुओ विस्तृत अहेवाल। सुप्रीम कोर्टे आज अबोर्शन विषे एक महत्वनो चुकादो आप्यो छे। कोर्टे कह्युं हतुं के दरेक महिला सेफ अने लीगल अबोर्शन करावानी हकदार छे। परणित અને અપરણિત મહિલાઓ વચ્ચે આ મુદ્દે ભેદભાવ રાખવો ગેરબંધારણીય છે। સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ભારતમાં અપરણિત મહિલાઓને પણ એમટીપી મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એક્ટ હેઠળ ગર્ભપાત કરાવવાનો અધિકાર છે। કોર્ટે કહ્યું હતું કે ભારતમાં અવિવાહિત મહિલાઓને પણ એમટીપી એક્ટ હેઠળ ગર્ભપાત કરાવવાનો અધિકાર છે। સુપ્રીમ કોર્ટના આ નિર્ણયનો અર્થ એ છે કે હવે અપરણિત મહિલાઓને પણ 24 અઠવાડિયા સુધીનો ગર્ભપાત કરાવવાનો અધિકાર મળી ગયો છે। એસસીએ મેડિકલ અને ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી રૂલ્સના નિયમ 3B ને વિસ્તૃત કરવામાં આવ્યો છે। જણાવી દઈએ કે સામાન્ય કેસોમાં અત્યાર સુધી 20 અઠવાડિયાથી વધુ અને 24 અઠવાડિયાથી ઓછા સમયના ગર્ભનો અબોર્શનનો અધિકાર માત્ર વિવાહિત મહિલાઓને જ હતો। કોર્ટે જણાવ્યું હતું કે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી રૂલ્સ દ્વારા અપરણિત મહિલાઓને લિવ ઇન રિલેશનશીપમાંથી બાકાત રાખવાનું ગેરબંધારણીય છે। કોર્ટે એમ પણ કહ્યું હતું કે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એક્ટ હેઠળ બળાત્કારનો અર્થ વૈવાહિક બળાત્કાર સહિત હોવો જોઈએ। સિંગલ અને અપરણિત મહિલાઓને ગર્ભાવસ્થાના 24 અઠવાડિયા સુધી મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એક્ટ હેઠળ ગર્ભપાત કરાવવાનો અધિકાર છે। કોર્ટે કહ્યું મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એક્ટની કલમ 3(2)(b) મહિલાને 20 થી 24 અઠવાડિયા પછી ગર્ભપાત કરાવવાની મંજૂરી આપે છે। તેથી માત્ર પરણિત મહિલાઓને જ છૂટ આપવી અને અપરણિત મહિલાઓને ન આપવી એ બંધારણની કલમ 14નું ઉલ્લંઘન થશે। જસ્ટિસ DY ચંદ્રચૂડ, જસ્ટિસ AS બોપન્ના અને જસ્ટિસ JB પારડીવાલાએ 23 ઓગસ્ટે આ મામલે ચુકાદો અનામત રાખ્યો હતો। ગર્ભપાત અને શરીર પર મહિલાઓના અધિકારોને લઈને સુપ્રીમ કોર્ટે આ મોટો નિર્ણય આપ્યો છે। જસ્ટિસ DY ચંદ્રચૂડની આગેવાની હેઠળ ખંડપીઠે કહ્યું વિવાહિત મહિલાઓ પણ બળાત્કારનો શિકાર બની શકે છે। બળાત્કારનો અર્થ છે સંમતિ વિના સંબંધ બાંધવો અને પાર્ટનર દ્વારા હિંસા કરવી એ એક હકીકત છે। આવા કિસ્સાઓમાં પણ મહિલા બળજબરીથી ગર્ભવતી પણ બની શકે છે। કોર્ટે કહ્યું હતું કે જો કોઈ મહિલા આ રીતે બળજબરીથી સંબંધને કારણે ગર્ભવતી થાય છે તો એ પણ બળાત્કાર ગણી શકાય। કોર્ટે કહ્યું કોઈ પણ પ્રેગ્નન્સી જેમાં મહિલા કહે છે કે તે જબરજસ્તી કરવામાં આવી છે તો તેને પણ બળાત્કાર ગણી શકાય છે। જસ્ટિસ એસ બોપન્ના અને જસ્ટિસ JP પારડીવાલાની બનેલી બેન્ચે MPT એક્ટનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે એક અપરણિત મહિલા પણ 24 અઠવાડિયાના સમયગાળા સુધી કોઈની પરવાનગી વિના ગર્ભપાત કરાવી શકે છે। હાલના નિયમો મુજબ છૂટાછેડા લીધેલા વિધવા મહિલાઓ 20 અઠવાડિયામાં પછી ગર્ભપાત કરાવી શકતા નથી, જ્યારે અન્ય મહિલાઓ માટે 24 અઠવાડિયા સુધી ગર્ભપાતની મંજૂરી આપવાની જોગવાઈ છે। મહિલા ગર્ભવતી રહે અથવા ગર્ભપાત કરાવવો જોઈએ એ મહિલાના પોતાના શરીર પરના અધિકાર સંબંધિત મામલો છે। ડિવાઇન લાઇફ કચ્છ કેર સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, તે લેબોરેટરી, એક્સરે અને દવાઓની સેવા ઉપલબ્ધ। મગજના સર્જન, મગજના રોગોના નિષ્ણાંત, હાડકાના સર્જન, ડાયાલિસિસ સેવા, પેટના રોગો, ફેફસાના, ડાયાબિટીસના નિષ્ણાંત અને તાત્કાલિક સારવાર ઉપલબ્ધ છે। વધુ માહિતી માટે મોબાઈલ નંબર 8866640328 ઉપર સંપર્ક કરો। સ્થળ 7 એરોઝ મુંદ્રા રોડ, ભુજ। દર્શક મિત્રો, ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર હવે ઘેર બેઠા ઉષા કેબલના સથવારે ચેનલ નંબર 17 ઉપર રાત્રે 9:30 થી 10 દરમિયાન જોઈ શકશો।